તો ધારીની સરકારી હોસ્પિટલમાં એક 22 વર્ષીય યુવકનું મોત થતા તેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે યુવકનું હાર્ટ એટેકથી મોત થતા તેના પરિવારજનોએ હોબાળો કર્યો હતો. યુવકના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે ડોક્ટરની બેદરકારીના કારણે તેમના 22 વર્ષીય પુત્રનું મોત થયું છે. જો કે હોબાળાના પગલે ધારીના ધારાસભ્ય જેવી કાવડિયા સહિત પોલીસ તંત્ર પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યું છે અને સમગ્ર મામલાને શાંત પાડવાની કોશિશ થઈ રહી છે. તો ડોક્ટરની બેદરકારીને લઈને ડોક્ટરના બેદરકારીના આક્ષેપને લઈને આ હોબાળો મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.